સિકલ સેલ એનિમિયા રક્ત કણમાં રહેલ ખામયુક્ત હિમોગ્લોબિન ને કારણે થાય છે, જેમાં રક્તકણ જે ગોળ હોય છે તે દાતરડા જેવા વાંકા થઈ જાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે અને ક્યારેક નાની ઉંમરમાં મૃત્યુ પણ થતા જોવા મળે છે। સિકલ સેલ એનિમિયા રક્તકણમાં રહેલ ખામીયુક્ત હિમોગ્લોબિન ને કારણે થાય છે, જેમાં રક્તકણ જે ગોળ હોય છે તે દાંતરડા જેવા વાંકા થઈ જાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે અને ક્યારેક નાની ઉંમરમાં મૃત્યુ પણ થતા જોવા મળે છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવા કેસો વધુ પડતા હોવાનું ધ્યાને આવતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનના સહયોગથી છેલ્લા 2 વર્ષથી આ રોગ માટે જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર ડેક્સ્ટર પટેલ તથા રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા 130 બાળકો અને ગ્રામ્ય લોકો માટે બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન, સિકલ સેલ અને થેલેસેમિયાના નિદાન માટે લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ચકાસણી બાદ સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ બીમારી ધરાવતા પેશન્ટને નિયમિત માર્ગદર્શન અને સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે। તલોદરા પ્રાથમિક શાળામાં આયોજિત સિકલ સેલ અને થેલેસેમિયા જાગૃતિ અને નિદાન કેમ્પમાં આગેવાન વિઠ્ઠલભાઈ વસાવા અને શાળાના આચાર્ય ઈશ્વરભાઈ વસાવા હાજર રહી મોટા પ્રમાણમાં બાળકો અને ગામ લોકોને લોહી તપાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉપરાંત તલોદરા ખાતે ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા સીએસઆર પહેલ અંતર્ગત જળ સંચય, પશુપાલન, આરોગ્ય, કિશોરી ઉત્કર્ષ પહેલ, પર્યાવરણ બાબતે વિવિધ લક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે।